पछात वर्ग में समावेश थतो बनासकांठा जिल्लो ए रणनी कांधी ने अड़ीने आवेलो छे। अहींना लोको सतत पाणीनी तीव्र समस्या सामे झजूमी रह्या छे। तेम छतां पण अहींनी प्रजा जोशीली अने मेहनतकश होवाना कारणे आजे अवनवी खेती द्वारा मात्र बनासकांठामां ज नहीं परंतु गुजरातभरमां नामना मेळवी रह्या छे। जेमां आवीरगढ़ तालुकामां आवेला इकबालगढ़मां पण एक महिलाए बटर मशरूमनी खेती करी महिला सशक्तिकरणने एक नवो वेग आप्यो छे। इकबालगढ़ना मित्तलबेन पटेलनो परिवार खूब शिक्षित छे अने खेतीथी संकळायेलो छे। त्यारे मित्तलबेन पटेले घरे बैठा बैठा कंईक नवुं करवानो विचार आवता तेमणे मामूली खर्चमां बटर मशरूमनी खेती करवानुं विचार्युं। तेओ पोताना घरे सजरानी मददथी वांसमांथी रूमनो शेड बनाव्यो छे। तेमां नजीवा खर्चे बटर मशरूम माटे आखुं स्ट्रक્ચર तैयार कर्युं छे। तेओએ बीट मशरूम वाવવાની શરૂઆત કરી અને મહેનત દ્વારા તેઓએ બીટ મશરૂમમાં સફળતા મેળવી હાલ તેઓ દિવસનું 15-20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે। આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે। તેઓ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલો તેમજ ગુજરાતની હોટલોમાં વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। તેઓના મતે 200 રૂપિયા ભાવે કિલો વેચાણ થાય છે। બીજા મશરૂમ કરતાં બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે, જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે। તેમણે આખું સ્ટ્રક્ચરનો ખર્ચ માત્ર 30-40 હજારમાં તૈયાર કર્યો છે। તેમનું કહેવું છે કે આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે, પણ થોડી મહેનતવાળી પણ ખેતી છે, જેના કારણે તેઓ આખો દિવસ મશરૂમની ખેતીમાં પસાર કરે છે। તેમના સસરાની આગેવાની હેઠળ તેઓ આ મશરૂમની ખેતી કરે છે અને તેઓ માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે। બટર મશરૂમનું બેકિંગ કરીને તેઓ જાતે જ વેચાણ કરે છે। મિત્તલબેન પટેલે નાના પાયે શરૂઆત કરેલો બિઝનેસ ધીમે ધીમે મોટા પાયે કરવાની પણ તેઓએ ઈચ્છા વ્યક્ત કરી છે। કારણ કે અત્યારે હું ફ્રી હતી અને કંઈક વિચાર્યું કે કંઈક કરીએ, એટલે એના માટે થઈને આ મશરૂમની ખેતીનું ચાલુ કર્યું છે। મિનિમમ 30-40 હજાર જેટલો ખર્ચો આવ્યો છે આમાં, પણ એની સામે ઇન્કમ પણ એટલી સારી મળી રહી છે। અત્યારે જે નાના પાયે ચાલુ કર્યું છે અને એ છે અત્યારે માર્કેટિંગનો, થોડો મને માર્કેટિંગનો પ્રોબ્લેમ થયો હતો, પણ અત્યારે સારું એવું માર્કેટ પણ મને મળી રહ્યું છે મશરૂમનું। અને મશરૂમ અત્યારે કેવી રીતના ખાવા શું છે એ ઘણા લોકોને ખબર પણ નથી પડતી, પણ હવે ઘણા લોકો અવેર થઈ ગયા છે અને મશરૂમ ખાતા થયા છે। અને આનું માર્કેટિંગ માટે થોડોક મને રાજસ્થાન ને આબુ ને બધે મારે જાતે જઈ અને એનું માર્કેટ શોધવું પડ્યું હતું મારે। અને આમાં બહુ નોમિનલ ખર્ચો આવે છે, જો તમારું ફાર્મ હાઉસ હોય તો તમે તમારા એમાંથી જ અમુક વેસ્ટ વસ્તુ પડી હોય એમાંથી યુઝ કરી શકો છો, અને એમાંથી મેં આ રીતના કરેલું છે। મંથલી કેવું રહેતું હોય છે? મંથલી એનું ઇન્કમ સારી રહે છે, મારે આમાં કોઈ એવું થયું નથી કે મારે કોઈ દિવસ વેસ્ટ પડી રહ્યા હોય, કારણ કે આ જલ જેમ જેમ ખબર પડે એમ એમ લોકો લઈ જ લીધા છે, એટલે મારે વેસ્ટ પણ નથી ગયા। એટલે તમારે થોડીક મહેનત કરવી પડે માર્કેટ માટે તો તમારે સારું એમાં મશરૂમમાં છે। શરૂઆતમાં માર્કેટિંગ અઘરું રહ્યા બાદ હવે રાજસ્થાન સહિત આજુબાજુની હોટલોમાં વેચાણ કરું છું અને મોટા પાયે બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવું છું। અમારો પ્રોજેક્ટ મશરૂમનો છે, હવે એને સિઝનલી લઈએ તો અત્યારે બટર મશરૂમ ચાલે છે, પછી મિલ્કી મશરૂમ અમે સ્ટાર્ટ કરશું, અને આ બધું અમારા અમિતભાઈના વાઇફ છે બધું સંભાળે છે મિત્તલબેન, અને આખું માર્કેટિંગ એમની પાસે છે, પ્રોડક્શન લાઇન અમારી પાસે છે, પણ બધું જ એ જ કામ કરે છે। અમારી પુત્રવધુ દ્વારા મશરૂમની ખેતી કરી સફળતાનો પાયો નાખ્યો છે, જે અન્ય મહિલાઓને પ્રેરણારૂપ છે।